धोरण 12 कॉमर्स, चैप्टर नंबर 4 सब्जेक्ट इकोनॉमिक्स अर्थशास्त्र, लेक्चर नंबर 6 क्रिएटेड बाय परमार मनोज। विद्यार्थी मित्रों, हवे जोईए आपणे अगत्यनो प्रश्न छे, मध्यस्थ बैंकनी नाणाकीय नीतिनो अर्थ आपी तेना साधनो जणावो। हवे नाणाकीय नीति जेने इंग्लिशमां कहेशुं आपणे मॉनिटरी पॉलिसी, હવે એના બે સાધનો છે, એક પરિમાણાત્મક અને એક ગુણાત્મક। આ બંને તમને અલગ અલગ પણ પૂછાય છે, આપણે આ પ્રશ્નમાં બંને ભેગા જ લેશું। તો જોઈએ નાણાકીય નીતિવાળો પ્રશ્ન। અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ। એક માર્કમાં પૂછાય તો આટલી જ વ્યાખ્યા તમારે લખવાની છે। મેઇન શબ્દ છે નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ, એટલે નાણાકીય નીતિ। હવે નાણાંની માંગ અને પુરવઠામાં અસમતુલા હોય તો અર્થતંત્રમાં ફુગાવો કે મંદી સર્જાય છે। આંતરરાષ્ટ્રીય બજારમાં નાણાંના મૂલ્યને અસર પહોંચે છે તથા અર્થતંત્રમાં અસ્થિરતા આવે છે, એટલે કે ઇન્સ્ટેબિલિટી જોવા મળે છે। માટે નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન અત્યંત જરૂરી છે અને આથી નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ, એટલે કે સ્ટેબિલાઇઝેશન પોલિસી તરીકે પણ ઓળખવામાં આવે છે। ભારતમાં શરૂઆતના વર્ષોમાં નાણાકીય નીતિનો હેતુ નાણાંનું પ્રમાણ, મૂલ્ય અને સ્વરૂપને નિયંત્રિત કરવાનો હતો। હાલના સમયમાં નાણાકીય નીતિનો ઉપયોગ શાકસર્જનના નિયંત્રણ માટે થાય છે। વિદ્યાર્થી મિત્રો, શાકસર્જન આપણે ત્રીજા ચેપ્ટરની અંદર ભણી ગયા છીએ કે કઈ રીતના એક બેંક બીજી બેંકને ધિરાણ આપે છે અથવા તો અન્ય વ્યક્તિને ધિરાણ આપે છે, એ અન્ય બેંકમાં જમા થાય છે, એટલે એમનું અનામતનું પ્રમાણ છે એને ધ્યાનમાં રાખી અને એ શાકસર્જન બેંક કરી શકે છે, એ આપણે ભણી ચૂક્યા છીએ। હવે જોઈએ આગળ સૈદ્ધાંતિક વ્યાખ્યા તપાસીએ તો નાણાકીય નીતિની ત્રણ વ્યાખ્યા છે। પહેલી વ્યાખ્યા કે નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં જે નાણાંના જથ્થા, એમની ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે, એ એટલે નાણાકીય નીતિ। સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંકના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ, એટલે નાણાકીય નીતિ। તો સામાન્ય આર્થિક નીતિના હેતુઓ જે હશે દેશના, એ સિદ્ધ કરવા સર્વોચ્ચ બેંકના હસ્તક, એટલે સર્વોચ્ચ બેંક કઈ છે આપણા દેશની, તો કે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એમના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ, એટલે નાણાકીય નીતિ। તો વિદ્યાર્થી મિત્રો, આડકતરી રીતે તમને એમ પણ પૂછી શકે કે નાણાકીય નીતિ કોના દ્વારા રજૂ કરવામાં આવે છે, તો સર્વોચ્ચ બેંક દ્વારા, એટલે કે આરબીઆઈ દ્વારા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રજૂ થાય છે। સાદા શબ્દોમાં દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ, એટલે નાણાકીય નીતિ। હવે જોઈએ નાણાકીય નીતિના સાધનો। તો નાણાકીય નીતિના મુખ્ય સાધનો નીચે મુજબ સમજાવી શકાય, જેમાં એ પરિમાણાત્મક સાધનો। પરિમાણાત્મક સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે, માટે આ સાધનોને સામાન્ય સાધનો, એટલે કે જનરલ મેઝર્સ પણ કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો, પરિમાણાત્મક સાધનો એટલે એવા સાધનો કે જે સમગ્ર અર્થતંત્ર ઉપર અસર કરતા હોય, જ્યારે ગુણાત્મક સાધનો એટલે એવા સાધનો કે જે કોઈ એક ક્ષેત્ર ઉપર જ અસર કરતા હોય છે। તો પહેલા આપણે પરિમાણાત્મક સાધનો જોઈએ, જેમના સાત મુદ્દા છે, એમનું સૂત્ર આપણે આપ્યું છે। બે રેરી સ્થિરો કા ખુલ્લા સ્ટરી, બે રેરી સ્થિરો કા ખુલ્લા સ્ટરી, એમાંનું પહેલું બેંક રેટ। જ્યારે વેપારી બેંકો નાણાંની અછત અનુભવે ત્યારે
आरबीआई पासे नाणा उधार लिए छे। आरबीआई वेपारी बैंकों ने लांबा गाळानु धिराण जे व्याजना दरे आपे तेने बैंक रेट कहेवाय छे। याद राखो विद्यार्थी मित्रों, बैंक रेट एटले तो के आरबीआई वेपारी बैंकों ने लांबा गाळानु धिराण जे व्याजना दरे आपे एने कहेवाय बैंक रेट। જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે ત્યારે વેપારી બેંકોને ધિરાણ લેવાનું મોંઘું પડે, તેઓ સામે પ્રજાને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે અને વ્યાજનો દર વધતા પ્રજા ઓછું ધિરાણ લે છે અને આમ નાણાંનો પુરવઠો ઘટે છે। જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે આરબીઆઈ બેંક રેટ વધારી નાણાંનો પુરવઠો ઘટાડે છે। अर्थतंत्र में जयरे फुगावो हो त्यारे आरबीआई आ बैंक रेट वधारी दिए छे अने नाणानो पुरवठो घटाड़े छे जेथी फुगावो ओछो थाय। मंदी होय त्यारे तेथी उल्टू करवामां आवे छे, तो आने कहेवाय बैंक रेट। जोईए बैंक रेटनी वात, तो जयरे नाणानी मांग करता नाणानो पुरवठो वधु होय त्यारे फुगावो सर्जाय अने तेथी उल्टू होय तो मंदी सर्जाय छे। बैंक रेट खूब नीचो राखवानी नीतिने સસ્તા નાણાંની નીતિ કહેવાય છે। વિદ્યાર્થી મિત્રો, આ પણ એક માર્કમાં પૂછાય, સસ્તા નાણાંની નીતિ કોને કહેવાય? તો કે બેંક રેટ ખૂબ નીચો રાખવાની નીતિ એટલે સસ્તા નાણાંની નીતિ, અને બેંક રેટ ખૂબ ઊંચો રાખવાની નીતિને મોંઘા નાણાંની નીતિ કહેવાય છે। એટલે મોંઘા નાણાંની નીતિ પણ પૂછી શકે છે। છેલ્લા કેટલાક વર્ષોથી આરબીઆઈ નાણાંનો પુરવઠો બેંક રેટ દ્વારા નિયંત્રિત કરવાના બદલે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા આ પગલું લે છે, આના દ્વારા કરે છે। આ શું છે, રેપો રેટ રિવર્સ રેપો રેટ? તો એની ચર્ચા હવે પછીના મુદ્દામાં છે જ। બેંક રેટ લાંબા ગાળાનો રેટ છે, માટે તે ટૂંકા ગાળામાં બદલાતો નથી। જ્યારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ટૂંકા ગાળામાં બદલી શકાય છે, આથી ટૂંકા ગાળાના નિયંત્રણ માટે સરળ બને છે। તો હવે એના આંકડા છે, 1953માં બેંક રેટ હતો 3.5%, 1981માં 10% હતો, 1991માં 12%, 2016માં 7% છે જોવા મળ્યો છે। ત્યાર પછી જોઈએ હવે બીજો મુદ્દો, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ। સૂત્રમાં રે રી લખ્યું છે, તો રે અને રી, રે એટલે રેપો રેટ, રી એટલે રિવર્સ રેપો રેટ, બંને ભેગા છે। બંને અલગ અલગ પણ તમને એક એક માર્કમાં પૂછાય છે, રેપો રેટ એટલે શું, રિવર્સ રેપો રેટ એટલે શું? તો જ્યારે વેપારી બેંકોને ખૂબ ટૂંકા ગાળા માટે, એટલે કે એક દિવસ, 7 દિવસ કે 15 દિવસ જેટલા ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડે છે, ત્યારે તેઓ આરબીઆઈ પાસે નાણું લે છે, અને જે દરે આરબીઆઈ વેપારી બેંકોને આવું નાણું આપે ને, તે રેપો રેટ કહેવાય છે। રેપો રેટ એટલે રીપરચેસ રેટ। ટૂંકા ગાળાનું આવું ધિરાણ લેવા માટે વેપારી બેંકો આરબીઆઈને કોઈ વટાવ દરે પરત લેવાની શરતે પોતાની પાસે રહેલી જામીનગીરીઓ વેચે છે, અને આ વટાવનો દર એટલે જ રેપો રેટ। ફુગાવાના સમયે આરબીઆઈ રેપો રેટ વધારે છે, જેથી વેપારી બેંકોમાં ઓછું ધિરાણ લે છે અને પ્રજાને સામે ઊંચા દરે ધિરાણ આપે। આમ પ્રજા ઓછું ધિરાણ લે અને નાણાંનો પુરવઠો તથા ફુગાવો ઘટવા પામે। મંદીના સમયે આરબીઆઈ રેપો રેટ નીચો નક્કી કરે છે, જેથી ધિરાણ વધારે આપી શકાય। હવે એનાથી ઉલટું છે, જ્યારે આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ ત્યારે તે વેપારી બેંકો પાસેથી ધિરાણ લે છે, આવા રેટને રિવર્સ રેપો રેટ કહેવાય છે। વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો, આરબીઆઈ વેપારી બેંકો પાસેથી જે ધિરાણ મેળવે છે જે દરે, એને રિવર્સ રેપો રેટ કહેવાય, અને આરબીઆઈ વેપારી બેંકોને જે ધિરાણ આપે છે જે દરે, એને રેપો રેટ કહેવાય છે। જ્યારે રિવર્સ રેપો રેટ વધુ હોય ત્યારે વેપારી બેંકોને આરબીઆઈને લોન આપવા માટેનું વધુ આકર્ષણ થાય છે, અને તેઓ વધારાના નાણાં આરબીઆઈને ધિરાણ પેટે આપે છે। આમ તેઓ સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ આપી શકે છે અને બજારમાં નાણાંનો પુરવઠો ઘટે છે। રિવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે તેથી નાણાંનો પુરવઠો વધે છે। છેલ્લા કેટલાક વર્ષોમાં રેપો રેટ ને રિવર્સ રેપો રેટ જોઈએ, જાન્યુઆરી 2006માં રેપો રેટ 6.50%, રિવર્સ રેપો રેટ 5.50%, માર્ચ 2010માં 5% અને 3.50%,
ઓગસ્ટ 2016માં 6.5% અને 6% આરબીઆઈના આંકડા છે. સ્ત્રોત છે www.rbi.org, એમાંથી મેળવેલા છે જે આપણી ટેક્સ્ટબુકમાં સમાવેલા છે. બીજું એક યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, હર હંમેશ રેપો રેટ કરતાં રિવર્સ રેપો રેટ હંમેશા ઓછો જ હોય, એટલે એ ખાસ યાદ રાખજો. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. આ એક વિશિષ્ટ જોગવાઈ છે કે જ્યાં સતત કપરા સંજોગોમાં અને નાણાંની કટોકટીના એટલે કે અછતના સમયે વેપારી બેંકો આરબીઆઈ પાસે સરકારી જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત દરે ધિરાણ લે છે. આ દર રેપો રેટ કરતાં વધુ હોય છે. 2016માં આ દર 7% હતો, જેને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી પણ કહેવાય છે. આ પણ યાદ રાખજો, MSF તરીકે ઓળખાય છે, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. ત્યાર પછી નંબર 4, રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર કેશ રિઝર્વ રેશિયો કહેવાય CRR, જે આપણે અગાઉ ભણી ગયા છીએ કે આરબીઆઈની 1934ના ધારા મુજબ દરેક વેપારી બેંકોએ પોતાની થાપણોના 10% જેટલી રકમ આરબીઆઈ પાસે રોકડ અનામત તરીકે રાખવાની હોય છે. શરૂઆતના વર્ષોમાં આ પ્રમાણ ચાલુ ખાતાની થાપણના 5% અને લાંબા ગાળાની થાપણોના 2% જેટલું નક્કી થયું હતું, પણ 1962 પછી કુલ થાપણોના 3%થી 15%ની વચ્ચે CRR રાખવાનું નક્કી થયું છે, જે અત્યારે પણ એ જ રૂલ્સ છે. એટલે ખાસ યાદ રાખજો કે CRR ઓછામાં ઓછો 3% હોય, વધુમાં વધુ 15% આરબીઆઈ રાખી શકે છે. આરબીઆઈ જરૂરિયાત મુજબ આ CRR બદલે છે, એમાં ફેરફાર કરે છે. CRRનો મુખ્ય હેતુ બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં રોકડા નાણાં રહે તે માટેનો છે, જેથી કોઈ સંજોગોમાં ઘણા બધા ગ્રાહકો પોતાની થાપણો પાછી ખેંચે તો તેમને આપવા માટે બેંકો પાસે પૂરતા નાણાં હોય. વળી આ સાધન ફુગાવાનું નિયંત્રણ કરવા માટે પણ વપરાય છે. CRR વધે તો બેંકો પાસે શાક સર્જન કરવા માટે ઓછું નાણું રહે છે અને તેઓ પ્રજાને ઓછું ધિરાણ આપે છે. આમ નાણાંનો પુરવઠો અને ફુગાવો નીચો રહે છે અને મંદીના સમયમાં CRR ઓછો કરાય છે. નંબર 5, કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ, જેને SLR કહેવાય છે, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ દરેક વેપારી બેંકે CRRથી જુદા અને તેથી ઉપરાંત પોતાની કુલ થાપણોના 25% જેટલું મૂલ્ય નકદ, સોનું, સરકારી જામીનગીરીઓ વગેરે સ્વરૂપે રાખવું જરૂરી છે, જેને કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ કહે છે. SLR ઊંચું હોય તો બેંકોની થાપણોનું વધુ પ્રમાણ સરકારી જામીનગીરીઓમાં રોકાય છે, જે રાજ્યના ખર્ચને પૂરો પાડવામાં વપરાય છે. વળી કેટલુંક પ્રમાણ નકદ અને સોનામાં પણ રહે છે, અને SLR વધુ હોય તો પ્રજાને તેટલા પ્રમાણમાં ઓછું ધિરાણ મળે છે. SLR નીચો હોય તો પ્રજાને વધુ ધિરાણ મળે છે. તો આમ SLRને પણ ધ્યાને રખાય છે. ત્યાર પછી છે ખુલ્લા બજારના કાર્યો, ઓપન માર્કેટ ઓપરેશન, OMO. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા આરબીઆઈ ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરે છે. જ્યારે આરબીઆઈ સરકાર પાસેથી જામીનગીરીઓની ખરીદી કરે છે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે, અને જ્યારે ખુલ્લા બજારમાં વેચે છે ત્યારે નાણાંનો પુરવઠો ઘટે છે. આ પ્રકારનું કાર્ય ફુગાવા કે મંદીના નિયંત્રણ માટે કરવામાં આવે છે. ભારતમાં 1991 પહેલાં આ સાધનોનો ખાસ ઉપયોગ થતો ન હતો, ત્યાર પછી 91 પછી જ આ સાધનોનો ઉપયોગ વધવા લાગ્યો છે. ત્યાર પછી નંબર 7 છે, આરબીઆઈના સરવૈયાને હુંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણના આંચકાઓથી મુક્ત કરવા માટે સ્ટરીલાઇઝેશનની નીતિ. એટલે સ્ટરીલાઇઝેશનની નીતિ એ મુદ્દો ખાસ યાદ રાખવાનો છે. ઉપલું હેડિંગ ભૂલાઈ જાય તો એ ચાલે, ખાલી હેડિંગ સ્ટરીલાઇઝેશનની નીતિ એમ યાદ રાખવાનો. પણ એ સેના માટે છે? તો હેડિંગમાં જ લખ્યું છે કે આરબીઆઈના સરવૈયાને
હુંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણના જે આંચકાઓ છે એનાથી મુક્ત કરવા માટે આ નીતિ આરબીઆઈ અપનાવે છે। જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આવે કે દેશની બહાર જાય ત્યારે આરબીઆઈના હુંડિયામણના ખાતામાં વધઘટ થતા તેનું સરવૈયું છે એ ખોરવાય છે, એટલે કે અસ્તવ્યસ્ત થઈ જાય છે। આવી પરિસ્થિતિના નિયંત્રણ માટે આરબીઆઈ હુંડિયામણની પુરાંત અથવા તો ખોટ જેટલા પ્રમાણની સરકારી જામીનગીરીઓ ખુલ્લા બજારમાં ખરીદી કે વેચીને પોતાના સરવૈયાની સમતુલા જાળવે છે, જેથી સમગ્ર નાણાં વ્યવસ્થાની સમતુલા જળવાઈ રહે છે। તો આ નીતિને સ્ટરીલાઇઝેશનની નીતિ કહેવામાં આવે છે। ત્યાર પછી આપણે જોઈએ ગુણાત્મક સાધનો। ગુણાત્મક સાધનોની વાત કરીએ તો એનું પણ સૂત્ર આપણે આપ્યું છે, સમાધિ ભેદ। ચાર મુદ્દા છે, સમાધિ ભેદ, સામાન્ય સાધનોથી જુદા, અને તે ઉપરાંત આરબીઆઈ કેટલાક ચોક્કસ ક્ષેત્રોના વિકાસ માટે અથવા તો અલગ અલગ ક્ષેત્રોને નિર્ધારિત અસર પહોંચાડવા માટે ગુણાત્મક સાધનોનો ઉપયોગ કરે છે। ગુણાત્મક સાધનો એટલે જરૂરી ક્ષેત્રો માટે જ તર્કપૂર્વક વપરાતા સાધનો। આ સાધનો બધા ક્ષેત્રોને એક સરખી અસર પહોંચાડવા માટે હોતા નથી। વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, પરિમાણાત્મક સાધનો એવા છે કે જે દરેક ક્ષેત્રને અસર કરે છે। એટલે કે ગુજરાતીમાં કહેવત છે કે સૂકા વાહે લીલુંય બળે, તો આ પરિમાણાત્મક સાધનો અપનાવે ને તો દરેકને અસર થાય, જ્યારે ગુણાત્મક સાધનો એવા છે કે જેમાં સૂકું જ બળે, લીલાને કાંઈ ન થાય। એટલે કે જે ક્ષેત્ર ઉપર અસર પહોંચાડવી હોય ને એ જ ક્ષેત્ર ઉપર અસર પહોંચાડી શકાય છે। એટલે જ આ સાધનોને ધાર્યા નિશાન પાર પાડનારા સાધનો પણ કહેવાય છે। વિદ્યાર્થી મિત્રો તો જોઈએ હવે ગુણાત્મક સાધનો, જેમાંનું પહેલું છે સલામતીની જરૂરિયાત। સામાન્ય પ્રજાને જ્યારે વેપારી બેંકો ધિરાણ આપે ત્યારે આ ધિરાણ પાછું આવે તેની ચોકસાઈ બેંકે રાખવી પડે છે। આથી બેંકો ધિરાણ લેનાર દરેક વ્યક્તિ પાસે તેમની કોઈ મિલકત જેવી કે ઘરેણાં છે, થાપણો છે, કાર, ઘર, જમીન વગેરે સલામતી કે બાંહેધરી પેટે લખાવે છે। જો કોઈ ગ્રાહક બેંકની શરતો મુજબ ધિરાણની રકમ પાછી ન ચૂકવે તો બેંક આવું સલામતી પેટે રાખેલું સાધન જપ્ત કરે છે। પરંતુ દેશના દરેક વર્ગને બેંકનું ધિરાણ મળે તથા ખેતી જેવા ક્ષેત્રોનો સરખો વિકાસ થાય તે માટે અલગ અલગ વર્ગ પાસે ઓછા વધતા પ્રમાણમાં સલામતી કે બાંહેધરી લખાવવાની પદ્ધતિ અપનાવવા આરબીઆઈ વેપારી બેંકોને આદેશ આપે છે। જેમ કે ગરીબ ખેડૂત પાસે નહિવત અને મોટા ધંધાના માલિક પાસે મોટા પ્રમાણમાં સલામતી કે બાંહેધરી લખાવવામાં આવે છે, તો આને સલામતીની જરૂરિયાત કહેવાય। ત્યાર પછી બીજું માર્જિનની જરૂરિયાત। સલામતી કે બાંહેધરી પેટે બતાવેલી મિલકતના અમુક જ ટકા અથવા માંગેલી લોનના અમુક જ ટકા જેટલી રકમનું ધિરાણ એકમને કે વ્યક્તિને મળી શકે છે। આવી ટકાવારીને ધિરાણનું માર્જિન કહે છે। આરબીઆઈ જુદા જુદા વર્ગો માટે જુદા જુદા માર્જિન રાખવાની ભલામણ કરે છે। ત્યાર પછી છે ધિરાણની ટોચ મર્યાદા। કોઈ પણ એક વ્યક્તિને કે એકમને માટે ધિરાણની ટોચ મર્યાદા આરબીઆઈ નક્કી કરે છે કે ભાઈ કોઈ પણ એક ક્ષેત્ર માટે વધુમાં વધુ બેંકે કેટલું ધિરાણ આપવું એ પણ આરબીઆઈ દ્વારા જ નક્કી કરવામાં આવે છે। અને નંબર ચાર છે ભેદભાવયુક્ત અથવા તો ભેદપારખું વ્યાજના દર, ડિસ્ક્રિમિનેટરી ઇન્ટરેસ્ટ રેટ। અલગ અલગ પ્રકારના ધિરાણ માટે અલગ અલગ વ્યાજના દર રાખવાની પદ્ધતિ એ આરબીઆઈ સૂચવે છે, જેને ભેદપારખું અથવા તો ભેદભાવયુક્ત વ્યાજના દરની નીતિ કહે છે। દાખલા તરીકે એક ગરીબ ખેડૂતને ખેતીની પ્રવૃત્તિ માટે ખૂબ નીચા દરે ધિરાણ આપવામાં આવે છે તો પૈસાદાર વ્યક્તિઓને ઘર અથવા તો કાર ખરીદવા માટે ખૂબ ઊંચા દરે ધિરાણ મળે છે। તો આ રીતના ભેદભાવયુક્ત ભેદપારખું વ્યાજના દરની નીતિ પણ
एक गुणात्मक साधन गणावी शकाय छे। थैंक यू वेरी मच फॉर शोइंग धीस वीडियो। जो आपने आ वीडियो पसंद पड़ियो होय तो लाइक करजो, सब्सक्राइब करजो अने शेर करजो। थैंक यू वेरी मच।